नमस्कार, गुड मॉर्निंग मैनू। आज आप एक नवा एकमनी शुरुआत तरफ जाइ रहा है तरह बदाज बहनों ने आ वीडियो नी अंदर मारु स्वागत है। एकमनु मथाड़ू जल परिवाह। जल एटले पानी, परिवाह એટલે સ્થળાંતર, એક જગ્યાએથી બીજી જગ્યાએ અળસે લાવવું, દૂર થવું, ગંતવ્ય સ્થાન સુધી જવું, એને પરિવહન કહેવાય, પાણીનું પરિવહન। તો આપણા દેશની અંદર વિવિધ નદીઓ દ્વારા આ પરિવહન છે એ પુષ્કળ પ્રમાણમાં થાય છે। એમાંય खास करीने उत्तर भारत की नदियों परिवहन माटे श्रेष्ठ गणाय छे। आ परिवहन आपणा माटे फलदायी, लाभदायी अने विकास अर्थे खूब उपयोग में आवे एवुं छे। एनकेन प्रकारे विविध प्रकारे आ जत्थानुं परिवहन छे आपणा माटे खूब आर्थिक विकासनी क्षितिजो छे એ ખોલી નાખીશ। ભારતનું ભૂપૃષ્ઠ અને એના આધારે રચાયેલું આ એક તંત્ર, જળ પરિવાહ તંત્ર, નદીઓનું જળ પરિવાહ તંત્ર અથવા તો નદીઓના બેસિન બનાવીને એક નદીમાંથી બીજી નદી જે મૃત છે અને સજીવ કરવાનો પ્રયત્ન કૃત્રિમ અથવા કુદરતી રીતે શક્ય બન્યો હોય ત્યાં કરવાનો, એને નદી બેસિન એવા જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે। જળ પરિવહન શબ્દ એ એક ક્ષેત્રની નદીતંત્રની વ્યવસ્થિત ચાલતી એક પ્રણાલી માટે વપરાયો છે। ભારતનું ભૂપૃષ્ઠ જોતા જણાય છે કે એક મુખ્ય નદી અને એની સાથે તાણાવાણાથી ગૂંથાયેલી અનેક નાની મોટી નદીઓ જુદી જુદી દિશાથી આવી અને જોડાય અને એક જટિલ માળખું ઊભું કરે છે। આ નદીઓનું જળ કોઈ જળાશય કે સમુદ્ર કિરણ પ્રદેશને મળે છે। આ પ્રકારે એક નદીતંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન કહે છે। કોઈ પર્વત કે ઉચ્ચ પ્રદેશ કે નદીઓના જળ પરિવહન એકબીજાને અલગ કરે છે એને જળ વિભાજક કહે છે। જળનું વિભાજન, જુદા પાડવું, ઘણીવાર આવું બનતું હોય છે કે નદીઓના પ્રવાહની અંદર કોઈ ભૂમિભાગ ઉંચકાયેલો હોય અથવા ઉંચકાઈ આવતા નદીઓને ફાટા પડે છે, વિભાજન થાય છે, બે ભાગમાં વહેંચાઈ જાય છે, એને વિભાજન કહેવાય। અને એવું વિભાજન ભૌગોલિક શબ્દની અંદર વિભાજક શબ્દ સાથે ઓળખાય છે। ચિત્રની અંદર તમને આ પ્રવાહનું એક તંત્ર આપેલું છે એ જોશો એટલે ખ્યાલ આવશે। વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન એમેઝોન છે। ભારતમાં સૌથી મોટો નદી બેસિન ગંગા નદીનો છે। જળ પરિવાહ શબ્દ છે બે પ્રકારે ભારતમાં વિભાજિત કર્યો છે, એક હિમાલયની નદીઓ અને બે દ્વીપકલ્પીય એટલે કે દક્ષિણ ભારતની નદીઓ। પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓના બે વિભાગ પાડવામાં આવ્યા છે। આને કારણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં મોટો તફાવત જોવા મળે છે। હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે, તેમાં બારે માસ જળ પ્રવાહ રહે છે, કેમ કે ચોમાસાની અંદર વરસાદને કારણે અને ઉનાળાની અંદર બરફના છાદિત જે શિખરો છે એ બરફ પીગળતા તળેટીના જળ જથ્થામાં વધારો થતાં નદીઓના પ્રવાહમાં વધારો થાય છે। હિમાલયની મુખ્ય નદીઓમાં સિંધુ અને બ્રહ્મપુત્રા આ પર્વતમાળાના
ઉત્તર ભાગમાંથી નીકળે છે અને આ નદીએ પર્વતો કાપી અને એવું સરસ મજાનું નયનરમ્ય કોતરોનું નિર્માણ કર્યું છે. હિમાલયની નદીઓ તેના ઉદ્ગમ સ્થાનેથી નીકળી અને સમુદ્રને મળતા સુંધીમાં લાંબો રસ્તો કાપી અને પસાર થાય છે. ચિત્રની અંદર તમે નદી સ્ત્રોત, ઉપરવાસ, મધ્યભાગ, વિસર્પણ, ઇઠવાસ, સરોવર, ડેલ્ટા વગેરેની વિગતોની ચર્ચા કરશો તો ખ્યાલ આવશે, જોશો તો પણ ખ્યાલ આવશે. અને નદીઓની જે ચાલવાની ગતિ છે એની જુદી જુદી રીતો પણ અહીંયા આપેલી છે. તો નદી પ્રવાહની ત્રણ અવસ્થા, ઉપરવાસ, મધ્યભાગ અને ઉપવાસ. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યારે તીવ્ર ઘસારણ કરે છે, અહીં પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં કાપ વહાવીને જાય છે. મધ્ય તથા ઇઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમો પડે છે, અહીં તેનું અપવહન એટલે કે વિસર્પણાકાર, સર્પાકાર જોવા મળે છે. નદીઓના વિસર્પણને કારણે તથા પૂરના પ્રભાવિત મેદાનોમાં કોળાની નાળ જેવો આકાર સરોવર રચાય છે. અને હેઠવાસ એટલે કે મુખ પ્રદેશ આગળ નદીઓ અનેક શાખાઓમાં વિભાજિત થાય, કાળક્રમે આ વિભાજન ત્રિકોણ આકાર અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે, જેને તમે ભૌગોલિક ભાષામાં ડેલ્ટા કહે છે. દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે, કારણ કે તેનો જળજથ્થો માત્ર વરસાદ પર આધારિત છે. શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે અને બંધ થઈ જાય છે. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઓછી છે, કારણ કે પૃષ્ઠભાગ, ભૂમિભાગ ઓછો મળ્યો છે એટલે એનું અંતર ટૂંકું હોય એ સહજ છે. તેમજ આ નદીઓ છીછરી છે, કારણ કે કોઈ પર્વત કે ધોધ આકારે વહેતી નથી, પરિણામે એને કોતરોનું નિર્માણ કર્યું નથી. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવને કારણે મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ થઈ, પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક છે અને એ જળ વિભાજનને કારણે બે નદીઓ છે એ વહીને ગુજરાતને મળે છે. નદીઓનો નકશો, ભારતમાં કેટલી નદીઓ ક્યાંથી ઉદ્ભવે છે, ક્યાંથી પસાર થાય છે, કયા રાજ્યમાંથી પસાર થાય છે અને કયા સાગર કે ઉપસાગરને મળે છે એના સચિત્ર મેપ આપણને આપેલો છે, જોઈ લેજો. હિમાલયની નદીઓ સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્રા હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. આ નદીઓ લાંબી તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે છે ત્યારે તેનું જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ અથવા જળ પ્રણાલી કહે છે. એમાં પહેલી નદી છે સિંધુ નદી, જે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે, પ્રાચીન સંસ્કૃતિ સાથેનું અવિભાજ્ય અંગ છે એ છે સિંધુ નદી. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલા માનસરોવર નજીક છે. પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. આમ તે લડાખ કેન્દ્ર શાસિત પ્રદેશના લેહમાં પ્રવેશ કરે છે. અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. અહીં તેને જાસ્કર, નુબ્રા, શોક, હુંજા જેવી નદીઓ મળે છે. સિંધુ નદી બાલિસ્તાન તથા ગિલગિત ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે. આગળ જતાં સતલજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ તેને મળતી શાખા નદીઓ છે. આ પાંચેય નદીઓ પાકિસ્તાનના મીઠાનકોટ પાસે સિંધુને મળે છે. આ નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ હોઈ છેવટે પાકિસ્તાનમાં થઈ અરબ સાગરને મળે છે. આ નદી
मैदानी प्रदेश में मंद प्रवाहे वहे छे। आ नदी बेसिनों त्रीजो भाग भारत में जम्मू काश्मीर में पर्वतीय क्षेत्र की अंदर आवेलो छे। सिंधु नदी विषय थोड़ी विगत आपे छे आपने कि सिंधु नदी की लंबाई 2900 किलोमीटर है। सिंधु नदी पानी वेचनी 1960 में पाकिस्तान साथ अपने वेचनी करार कर अनुसार 20% जलनों जत्थो भारत तेनो उपयोग कर सके। सतलज रावी और ब्यास जलना उपयोग की पंजाब हरियाणा राजस्थान क्षेत्रों में सिंचाई शक्य बनी है। त्यार पछी से गंगा नदी हिंदू शास्त्रों और धर्म अनुसार आ पवित्र नदी भारत की एकमात्र नदी है। देवी नदी पण बिरुद आपवामां आव्युं छे पापनाशीनी अने एनी साथे केटलीक हिंदू धर्म कथाओ पण जोड़ायेली छे अने ए अनुसार हिंदू धर्मनी पवित्रमां पवित्र एक माताનું स्वरूप धारण करेली नदी छे। केटलीक ऐतिहासिक वातो आ नदी साथे अने देवलोकना देवो साथे जोड़ायेली छे। अवारनवार आ साहित्यना ग्रंथोनी अंदर आ नदी विषयनी चर्चा थाय छे। टूंकमां हिंदू धर्म माटे पापनाशीनी आ नदी छे। गंगा नदी प्रणाली हिमालयनी गंगोत्री हिमक्षेत्रमांथी निकळी भगीरथी अने अलकनंदा देवप्रयाग उत्तराखंड में परस्पर ने मळे छे। पहाड़ी प्रदेशों छोड़ी गंगा अने हरिद्वार आगळ मैदान में प्रवेश करे छे। हिमालयमांथी आवती अनेक नदीओ गंगा नदी ने मळे छे, जेमांथी मुख्य नदीओ यमुना गगरा गंडक कोसी हिमालयना यमुनोत्री माथी यमुना निकले छे। आ नदीनी जमणी बाजुए वळाक लई अलाहाबाद पासे गंगा नदी में वळी जाय छे। प्रयागराज तरीके ओळखवामां आवतुं ए स्थळ छे। गगरा गंडक कोसीनुं मूळ नेपाळमां छे, तेना कारणे उत्तर मैदानी प्रदेशमां दर वर्षे पूरनो प्रकोप जोवा मळे छे। केटलाक विस्तारोमां जाणમાનની मोटी नुकसानी पण थाय छे, हानि पण थाय छे। तेम छतां नदीએ રચેલા फलद्रुप कापना मैदानों में भारत कृषि क्षेत्र समृद्धि प्राप्त कर सकू अने रसाळ फलद्रुप प्रदेश अपना धनधान्य उत्पादन खूब महत्व आ उपरांत द्वीपकल्पीय ऊंचो प्रदेश में निकलती केटलीक नदीओ में चंबल बेतवा यमुना ने पण सोन गंगा नदी मळे छे। आ नदीओ अर्धशुष्क क्षेत्रों में निकले छे, तेमनी लंबाई पण ओछी छे अने तेमनो जल जत्थो पण मर्यादित छे। उत्तर तथा दक्षिण में निकलती नदीओनो संयुक्त प्रवाह आगळ वधी बे भागमां वहेंचाई जाय छे। एक फाटो बांग्लादेश में प्रवेशे, अहीं तेमने पद्माना नामे ओळखवामां आवे छे। बीजो फाटो पश्चिम बंगाळमां आगळ वधी भगीरथी हुगलीना नामे ओळखाय छे। छेवटे आ बने प्रवाह बंगाळानी खाड़ीनी अंदर लुप्त थई जाय छे एटले मळे छे। गंगानो प्रवाह बांग्लादेशमां पद्माना नामे ओळखाय, अहीं तेने ब्रह्मपुत्र नदीना प्रवाहनी साथे भळी जाय छे। आ बन्नेनो संयुक्त प्रवाह मेघनाना नामे ओळखाय छे। गंगा अने ब्रह्मपुत्र नदीनो मुख त्रिकोण सौथी वधारे फलद्रुप रसाळ छे अने तेने सुंदरबनना नामे ओळखवामां आवे छे। केटलीक विशेषताओ अने केटलीक माहिती आपणे जानकारी माटे आपी छे। गंगाना मुख त्रिकोण प्रदेशने सुंदरबन एटला माटे कहेवामां आवे छे के अहीं सुंदरी नामना वृक्षों पुष्कळ प्रमाणमां थाय छे। भारतना संदर्भे सुंदरबन ए मेनग्रोव प्रकारना जंगलों माटे अत्यंत जाणीतो छे। गंगा नदीनी लंबाई 2500 किलोमीटर छे। अंबाला शहर गंगा अने सिंधु नदी वच्चेनुं जल विभाजननुं काम करे छे। अंबालाथी सुंदरबन सुधीनी लगभग लंबाई 1800 किलोमीटरनी छे। अहींया
સુધી રાખીએ. આગળ બ્રહ્મપુત્રા નદી વિશે સમજશું.